નમસ્કાર મિત્રો આજના કાવ્યમાં આપણે ચોથું ધોરણ અને એનો વિષય ગુજરાતી અને એનો એકમ નાવ છે હું તો પૂછું કાવ્ય છે આ કાવ્યનો ભાગ બે જોઈશું ભાગ એક આપે હજુ સુધી નિહાળ્યો ન હોય તો ઉપર આઈ બટનમાં તેની લિંક આપેલી છે આપ ત્યાંથી નિહાળી શકો છો અહીં આપણે સ્વાધ્યાય કાર્ય જે અધૂરું મૂકેલું છે તે ભાગ બેમાં પૂર્ણ કરીશું ત્રીજો પ્રશ્ન એમાં આપેલો છે કે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો એમાં છે કે હું તો પૂછું કે મોરલાની પછી તમે કાવ્યમાં જોશો તો ખ્યાલ આવશે એમાં આપેલું છે કે પીછીમાં રંગ રંગ વાળી તો અહીંયા આપણે લખીશું કે પીછીમાં રંગ વાળી આ ટીલડી કોણે જડી આ કોણે જડી જો વિરામ ચિહ્નો આપેલા હોય એ બધા કરવા જરૂરી છે વડી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં વડી પૂછું કે વડી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી જો ફરીથી જોઈએ આપણે હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે જડી વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી તો અહીંયા આપણે આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરી છે બીજી કાવ્ય પંક્તિ આપેલી છે કે હું તો પૂછું કે પોપ જે દસ દીશ દેખંતી આંખ મારી કોણે કરી આંખ મારી કોણે કરી વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ વળી પૂછું કે નવલખ તારે આ મઢેલી આભલાની ચૂંદડી કોણે કરી ફરીથી જોઈએ આપણે હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દિશ દેખનતી આંખ મારી કોણે કરી વળી પૂછું કે નવલખ તારે મઢેલી આભલા ચૂંદડી કોણે કરી ત્યાર પછી નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખવાના છે જો મોર તો મોર માટે મોરલો આવો શબ્દ વપરાયો છે અહીંયા આપણે લખીશું મોરલો પછી ગાય માટે ગાવડી આવો શબ્દ વપરાયો છે ગાવડી પછી આભ તો આભ માટે આભલો પછી આંબો તો એના માટે આંબલો શબ્દ વપરાયો છે આંબલો પછી બીલી તો એના માટે મીંદલી શબ્દ વપરાયો છે મીંદડી અને ચંદ્ર તો એના માટે ચાંદો શબ્દ વપરાયો છે ત્યાર પછી કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો જો માંજરી તો આંખ તો કીકી તો એ આવશે ચકચકતી કેવી ચક ચકતી પછી દિશા તો દસ પછી ધાર તો ધોળી પછી તારા તો નવલખ પછી ભમરડી છે તો એના માટે ભમતી અને ટીલડી એના માટે શબ્દ છે રંગ વાળી રંગ વાળી ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો એમાં દૂધ આપેલું છે પછી આંખ થાળી આભ અને રંગ તો એમાં સૌથી પહેલાં આવશે આભ તો અહીંયા આપણે લખીશું આભ ત્યાર પછી આવશે આંખ ત્યાર પછી આવશે થાળી ત્યાર પછીનો શબ્દ છે દૂધ અને છેલ્લો શબ્દ આવશે રંગ આ રીતે શબ્દકોષના ક્રમમાં ગોઠવાશે અહીંયા આપણું જે ચોથો ચોથા ધોરણનો નવમું કાવ્ય છે હું તો પૂછું એનો બીજો ભાગ પણ પૂર્ણ થાય છે એટલે કે સમગ્ર કાવ્યની તમામ વિગતો આપણે બે ભાગ મારફત મેળવી આશા રાખું છું કે આપણે વિડીયો પસંદ આવ્યો હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં આભાર